અમદાવાદમાં સતત વધતી ગરમીથી લોકોને રાહત આપવા માટે અમદાવાદના મણિનગર ચાર રસ્તા ઉપર આ પ્રકારે સ્પ્રિંકલર લગાડવામાં આવ્યા છે, જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. જે લોકો ટ્રાફિક સિગ્નલની નીચેની તરફ સિગ્નલ બંધ હોવાને કારણે ઊભા રહેતા હોય છે તેમને ગરમીથી રાહત આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા અત્યારે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગોઠવવામાં આવી છે. ખાસ કરીને આ સ્પ્રિંકલર અલગ અલગ જે ટાઈમર સેટ કરવામાં આવ્યા છે તે મુજબ ચાલુ થતા હોય છે, જેને નીચેની તરફ એક પાણીનો જે ડ્રમ છે તે મૂકવામાં આવ્યો છે અને એ ડ્રમના માધ્યમથી જે પાણીનો છંટકાવ છે તે આ સ્પ્રિંકલર ના માધ્યમથી જે લોકો નીચેની તરફ સિગ્નલમાં ઊભા રહે છે તેમના માટે સ્પ્રિંકલરના માધ્યમથી પાણીનો છંટકાવ થતો હોય છે. આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો જે સ્પ્રિંકલર છે તેના માધ્યમથી જે સિગ્નલ પર નીચે ઊભેલા લોકો છે તેમને ગરમીથી રાહત મળે તે પ્રકારનો આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે. ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો ગરમી 41 ડિગ્રીને પાર પહોંચી ચૂકી છે, ત્યારે હવામાન વિભાગનું પણ કહેવું છે કે આગામી 2-3 દિવસની અંદર 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટી પણ શકે છે. પરંતુ જે પ્રકારે 108 ઇમરજન્સી સર્વિસીસને કોલ્સ મળી રહ્યા છે અને ખાસ કરીને ગરમીને કારણે ચક્કર આવવાની વાત હોય, માથું દુખવાની વાત હોય, હૃદય સંબંધિત સમસ્યાઓના કોલ્સ હોય, આ પ્રકારના કોલમાં સતત વધારો થયો છે. એપ્રિલ મહિનાના શરૂઆતના 10 દિવસની વાત કરીએ તો લગભગ 5000 જેટલા કોલ 108 ઇમરજન્સી સર્વિસીસને અત્યાર સુધી રિસીવ થયા છે. ત્યારે ગરમીથી રાહત આપવા માટે જે પ્રકાર નો સ્પ્રિંકલરની અત્યારે શરૂઆત કરવામાં આવી છે ટ્રાફિક સિગ્નલ ઉપર મૂકીને, ત્યારે જોવાનું એ રહેશે કે શું આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય છે કે નહીં. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો અમદાવાદના અલગ અલગ ચાર રસ્તાઓ ઉપર લોકોને ગરમીથી રાહત આપવા માટે વધુ સ્પ્રિંકલર્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મૂકવામાં આવશે. કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે તુલતિવારી, ગુજરાત તક, અમદાવાદ.